હવે સમાચાર વિસ્તારથી. સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાંથી સાર્વત્રિક ધોધમાર વરસાદને પગલે બારડોલી પંથકમાં ઠેર ઠેર પાણી ભરાવા પામ્યા છે. પાણી ભરાતા બારડોલી સુગર ફેક્ટરીના રેલવેના અંડરપાસમાં ભરાયેલા પાણીમાં કાર ફસાઈ જવા પામી હતી. જો કે કાર ચાલક સમય સૂચકતા વાપરી બહાર નીકળી જવા પામ્યો હતો. સમગ્ર ગુજરાતમાં વરસી રહેલા વરસાદને પગલે સુરત જિલ્લામાં પણ છેલ્લા 24 કલાકથી સતત મેઘરાજાએ માછા મૂકી છે. ત્યારે બારડોલી પંથકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. બારડોલીના ભરીમાતાના મંદિર તેમજ મુદિત પેલેસ તથા સુગર રેલવે ઘરનાળા નજીક પાણી ભરાઈ જવા પામ્યા હતા. તેમજ એસટી બસ સ્ટેન્ડ નજીક પાણી ભરાતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હાલ છેલ્લા સાંજે 6 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી વરસેલા વરસાદના આંકડા બારડોલી 30 મિલીમીટર, પલસાણા 9 મિલીમીટર, ચોર્યાસી 18 મિલીમીટર, માંડવી 52 મિલીમીટર, કામરેજ 9 મિલીમીટર, માંગરોળ 5 મિલીમીટર, ઓલપાડ 7 મિલીમીટર, ઉમરપાડા 18 મિલીમીટર, મહુવા 36 મિલીમીટર, સુરત સિટી 11 મિલીમીટર. સુરત જિલ્લામાં વરસતા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી જવા પામી હતી. મુકેશ રાજપૂતનો રિપોર્ટ, SI ન્યૂઝ, બારડોલી.